विधानसभाए 2002ના રમખાણો પર આધારિત ડોક્યુમેન્ટરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી અને લોકપ્રિયતાને બગાડવા બદલ બીબીસી વિરુદ્ધ કેન્દ્ર પાસેથી કડક પગલાં લેવાની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો। દરખાસ્ત આગળ ધપાવતા ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે બીબીસી દ્વારા ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન નામની વિવાદાસ્પદ બે ભાગની શ્રેણી 2002ની ઘટનાઓને ખોટી રીતે રજૂ કરે છે। તેમણે કહ્યું કે આ વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવાનો નિમ્ન સ્તરનો પ્રયાસ છે। ડોક્યુમેન્ટરીમાં રમખાણોના અમુક પાસાઓની તપાસ કરવાનો દાવો કરવામાં આવ્યો છે। ગુજરાત ટ્રેન સળગાવવાની ઘટના બાદ આ રમખાણો થયા હતા। ઘટના સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા। ડોક્યુમેન્ટરી રિલીઝ થયા બાદ ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। વિપુલ પટેલના પ્રસ્તાવને ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ, અમિત ઠાકર, ધવલસિંહ ઝાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેકો આપ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીમાં ધ્વનિમત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, કારણ કે દિવસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યા પછી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે બીબીસીનો પ્રયાસ નિંદનીય છે। તેમણે કહ્યું કે ગૃહે તેનો સંદેશ કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ઠરાવ પસાર કર્યો। વિપુલ પટેલે કહ્યું કે ભારત એક લોકશાહી દેશ છે। અભિવ્યક્તિની સ્વતંત્રતા તેના બંધારણનો મૂળ વિષય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સમાચાર માધ્યમોએ આવી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવો જોઈએ। તેમણે વિધાનસભામાં કહ્યું કે જો કોઈ આવું વર્તન કરશે તો તેને હળવાશથી લેવામાં આવશે નહીં। બીબીસી તેની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે અને એવું લાગે છે કે તે ભારત અને ભારત સરકાર વિરુદ્ધ કોઈ છુપા એજન્ડા સાથે કામ કરી રહ્યું છે। તેથી આ ગૃહ કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે ડોક્યુમેન્ટરીમાં દોરવામાં આવેલા તારણો માટે બીબીસી સામે કડક કાર્યવાહી કરવામાં આવે। નરેન્દ્ર ભાઈ મોદી વિશ્વ કે સર્વાધિક લોકપ્રિય નેતા હૈ, ગુજરાત કી ઓર ભારત કી આન બાન શાન હૈ। ચુની હુઈ સરકાર કે નેતા હોને કે બાવજૂદ કિસી ઓર દેશ કી ન્યૂઝ એજન્સી કિસી તથ્ય કે આધાર કે બિના ઇતને બડે લોકતંત્ર કે પ્રાઇમ મિનિસ્ટર કે બારે મેં કોઈ ડોક્યુમેન્ટરી બનાએ। 20 સાલ મેં જો તથ્ય કઈ મંચ પર જુઠલાએ ગયે, ન્યાયતંત્ર કી હર અદાલત કે અંદર જો તથ્ય ગલત સાબિત હુએ, જનતા ને 7-7 બાર ઉનકો જબરજસ્ત બહુમત સે ચુનાવ જીતાયા, જનતા કી અદાલત મેં ભી ઉન પે કહે કે મોહર લગી, એસે મુદ્દે પે કોઈ એસી સેન્સિટિવ ડોક્યુમેન્ટરી બનાના એ નિંદનીય ઘટના હૈ। गुजरात विधानसभा ने आज बिन सरकारी संकल्प को लेकर इन पे सख्त से सख्त कार्यवाही हो ऐसी मांग की है। हमने केंद्र सरकार से एक मत होकर गुजरात विधानसभा ने ये प्रार्थना की है कि इस प्रकार की गतिविधि को न चलाया जाए और उस पे सख्त से सख्त कार्यवाही हो।